गुड मॉर्निंग विद्यार्थी मित्रों, विद्यार्थी मित्रों, आज आप इंग्लिश में यूनिट 3 टुडे कम्स एवरी डे एक्टिविटी नंबर 1 पोएम माय डॉग समझीशू। माय डॉग लिसन टू मी व्हेन आई टॉक। माय डॉग मारो कूतरो लिसन सांभळे छे, मारो कूतरो मने सांभळे छे, ज्यारे हूँ बात करू छू त्यारे मारो कूतरो मने सांभळे छे। ही गोस विथ मी फॉर अ वॉक। અને એ મારી સાથે ચાલવા માટે પણ આવે છે। વેન આઈ સ્લીપ હી ઇઝ સ્લીપી ટુ। જ્યારે હું ઊંઘી જાઉં છું ત્યારે એ પણ ઊંઘી જાય છે। હી ડઝ એવરીથિંગ આઈ ડુ। એવરીથિંગ એટલે જે પણ કાર્ય હું જે પણ કામ કરું છું, જે પણ કાર્ય કરું છું એ પણ કરે છે। હી હેઝ આઈઝ ધેટ ઓલવેઝ શો। તેની આંખો કે જે દરરોજ મને દર્શાવે છે, બતાવે છે કે હી નોઝ એવરીથિંગ આઈ નો। એની આંખો દરરોજ મને શું બતાવે છે કે તું જે જાણે છે એ બધું હું પણ જાણું છું। વેન આઈ સ્પીક હી ઓલવેજ માઇન્ડ્સ। માઇન્ડ્સ એટલે યાદ રાખવું, સાંભળવું। હું જે પણ બોલું છું એ બધું એ યાદ રાખે છે, સાંભળે છે। હી શેર વિથ મી ધ થિંગ્સ હી ફાઇન્ડ્સ। ફાઇન્ડ્સ એટલે મળવું શોધે, એને મળતી જે વસ્તુ છે એ બધી મારી સાથે શેર કરે છે અથવા મને આપે છે। વેન અધર પીપલ સે આઈ એમ બેડ। જ્યારે બીજા લોકો મને ખરાબ કહે છે। હી હેડ્સ અપ હિઝ હેડ। એનું માથું નીચું નમાવી દે છે। એન્ડ લુક સો સેડ। અને ઉદાસ દેખાય છે। જ્યારે બીજા લોકો મને ખરાબ કહે છે ત્યારે મારો ડોગ છે એનું માથું નીચું નમાવી દે છે અને ઉદાસ દેખાય છે, ઉદાસ લાગે છે। હી કટર્સ અપ। કટર્સ અપ એટલે લાડ લડાવ। એન્ડ લિક્સ એટલે ચાટવું। માય હેન્ડ મને હાથ, એ મને લાડ લડાવે છે અને મારા હાથ ચાટે છે। એન્ડ ટેલ્સ મી અને મને કહે છે હી કેન અન્ડરસ્ટેન્ડ અને કહે છે કે એ મને સમજી શકે છે। જે મારો મિત્ર છે એ મને લાડ લડાવે છે અને મારા હાથ ચાટે છે અને મને કહે છે કે હું તને સમજી શકું છું। Activity 1. My dog listens to me when I talk. He goes with me for a walk. When I sleep, he's sleepy too. He does everything I do. He has eyes that always show. He knows everything I know. When I speak, he always minds. He shares with me the things he finds. When other people say I'm bad, he hangs his head and looks so sad. He cuddles up and licks my hand and tells me he can understand.